विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय SS प्रकरण 1 भारत ना सांस्कृतिक वारसो अपने एना अगौ पहला चर्चा करता कि प्राकृतिक वारसा अंग तरीके वनस्पति जीवन परिचय आप लीधेल है। हवे ये भाग बे में हम भाग त्रण आप जुए कि प्राकृतिक वारसा अंग तरीके वन्य जीवन परिचय अपने आप तो हवे आप जुए कि सदियों की भारत की प्रजा प्राणी प्रेमी रहेली है। हाथी छे, अवे प्राणियों में आपणे जोईए तो हाथी, गेडो, चित्तो, वाघ, वरु, रीछ, सिंह, हरण, साबर, रोज, शियाळ, ससला, अजगर, सांप, नाग, ए बधा जे आपणा जे कई प्राणीओ छे ए अनेक जीवो आपणे जोवा मळे छे। पण जो आपणे जोईए कि विश्वमां आपणो एशियाई सी एम कहेवाय छे, एशियाई सी मात्र गुजरातना ज गीरना जंगलमां जोवा आपणने मळे छे। એટલે જોઈએ આપણે કે વિશ્વમાં આપણે એમ કહેવાય છે કે લોકોએ વાઘ છે, મોર છે, પછી ગરુડ એ વગેરે પણ આપણા વન્ય જીવોને દેવ દેવીઓને આપણે એમ કહેવાય છે કે વાહન તરીકે સ્થાન આપવામાં આવેલું છે। અને ત્યાર પછી આપણે જોઈએ કે ભારતના એમ કહેવાય છે કે બંધારણે આપણી રાષ્ટ્રમુદ્રામાં એમ કહેવાય છે ચાર સિંહોની જે આકૃતિ આપણને આપેલી છે, ત્યારબાદ એમાં ઘોડો છે અને બળદની પણ આકૃતિ એમાં સ્થાન આપીને વન્ય જીવનનું એમ કહેવાય છે ગૌરવ પ્રદાન કરતું જોવા આપણને મળે છે। વન્ય જીવનની આપણે જોઈએ કે રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની આપણે જોઈએ કે સુરક્ષા માટે ફાયદા પણ ઘણેલ જોવા આપણને મળે છે। ત્યાર પછી આપણે જોઈએ કે એના પછીનો આપણે નવો પોઈન્ટ જોઈએ એ સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો અને ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો। આ પ્રશ્ન આપણે 2 કે 3 માર્ક્સમાં પરીક્ષામાં બોર્ડની પૂછાય છે। હવે આપણે જોઈએ તો કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવસર્જિત વારસો, જે માનવો દ્વારા ઘડાયેલો વારસો હોય એને આપણે માનવસર્જિત વારસો કહેવામાં આવે છે। માનવ પોતાની એમ કહેવાય છે બુદ્ધિ છે, આપણી પોતાની બુદ્ધિ છે, જ્ઞાન છે, શક્તિ વડે એમ કે આવડત વડે કંઈને કંઈ નવું કળા કૌશલ્ય દ્વારા કંઈને કંઈ નવું કરતી જોવા આપણને મળે છે, જે આપણું એનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થતો જોવા આપણને મળે છે। કંઈને કંઈ નવું સર્જન કરે છે એ બધું, જે કંઈ માનવ સર્જન કરતું હોય, જે નવી ચીજ વસ્તુઓનું એ આપણું સાંસ્કૃતિક વારસામાં એનો સમાવેશ થતો જોવા આપણને મળે છે। આપણા સાંસ્કૃતિક વારસામાં એમ કહેવાય છે કે મંદિરો, શિલાલેખો, સ્તૂપ, વિહાર, ચૈત્ય, મકબરા, મસ્જિદ, કિલ્લાઓ, ગુંબજો, પછી આપણે જોઈએ કે રાજમહેલો છે, દરવાજા છે કે ઇમારતો છે, ઉત્ખનન કરેલા સ્થળો જે કહેવાય છે આપણે લોથલ છે, આપણે એના ઉદાહરણ તરીકે લોથલનું આપણે ઉત્ખનન કરેલા સ્થળોમાં લોથલ છે, ઐતિહાસિક સ્થળોનો સ્મારકોનો સમાવેશ એમાં થાય છે। ત્યાર પછી આપણે જોઈએ કે આપણા સ્વાતંત્ર્ય એ કહેવાય છે કે સ્વાતંત્ર સંગ્રામના જે ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, પછી જોઈએ દાંડી કૂચ, જે આપણે દાંડી છે, બારડોલી, પછી કે વર્ધા, પછી શાંતિનિકેતન, જેને કે કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક ભાષા તરીકે આપણે ઓળખીએ છીએ। આ ઉપરાંત આપણી ભાષા, આપણી લિપિ, પછી કહેવાય આપણા અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, પછી ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય અને જે કહેવાય છે યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પછી પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર વગેરેની પણ મહત્ત્વની શોધોનો પણ એમાં સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે। પ્રાગૈતિહાસિક આપણે જોઈએ તો કે યુગથી ભારતની પ્રજાઓ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશે આપણે એમ કહેવાય છે વિશ્વની પ્રજાને આપેલી। દાખલા તરીકે આપણે જોઈએ કે શિલ્પો કંડારવાની કળા એ લગભગ 5000 વર્ષ જૂની છે। અને ત્યાર પછી આપણે જોઈએ તો આપણને એક જોઈએ કે ચિત્ર આપેલું છે, એમ કહેવાય છે સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાંથી આપણે જોઈએ કે મળી આવેલ જે કંઈ છે, આપણે નર્તકી છે, દેવી દેવીઓના જે કંઈ આપણે જોઈએ કે પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો અને બાળકોને આપણે જોઈએ કે રમવાના કેટલાક રમકડા જે આપણે કહેવાય છે અને દાઢીવાળા પુરુષનું જે શિલ્પ એ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક એમ કહેવાય છે કે આપણે જોઈએ વારસાનું ગૌરવ છે। એટલે ત્યાર પછી આપણે જોઈએ કે મૌર્ય યુગની આપણે વાત કરીએ કે એના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ છે અને એની ઉપર આપણે વૃષભ કે એમ કહેવાય છે કે સિંહનું શિલ્પ છે। પછી જોઈએ કે ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારિમિતાનું એમ કહેવાય છે કે શિલ્પ છે અને સારનાથની ધર્મચક્ર એટલે કે પ્રવર્તમાનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની એમ કહેવાય છે આપણે જોઈએ પ્રતિમાઓ છે, જે આપણા પહેલાં જૈન તીર્થકરમાં આપણે જોઈએ તો પહેલાં આપણા થઈ ગયા છે ઋષભદેવ છે અને 24માં જે તીર્થકર છે આપણા મહાવીર સ્વામી છે। અને ત્યાર પછી આપણે જોઈએ
કે રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના પણ શિલ્પો આપણા ભવ્ય સંસ્કૃતિ વારસાની એમ કે સમુદ્રના દર્શન કરાતું જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે હવે આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આપણે ચર્ચા કરીશું. તો ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એની આપણે ચર્ચા કરીએ તો ગુજરાતમાં સાંસ્કૃતિક વારસા તરીકે આપણે કહેવાય છે કે પૌરાણિક અને પુરાતત્વીય સ્થળોની પહેલાં આપણે ચર્ચા કરીએ તો લોથળ છે, જે લોથળ એમ કહેવાય છે આપણા ધોળકા તાલુકામાં આવેલું છે અને અમદાવાદ જિલ્લાની અંદર આવેલ છે. ધોળકા તાલુકો છે લોથળ. પછી આપણે ત્યાર પછી જોઈએ કે રંગપુર જે આપણે કહેવાય છે લીંબડી તાલુકો છે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ત્યાર પાછું એ ધોળાવીરા જે કચ્છ છે અને જિલ્લો અને રોજડી અથવા શ્રીનાથગઢ જે રાજકોટ જિલ્લા વગેરે તેના મુખ્ય છે. ત્યાર પછી જોઈએ હવે આપણા ઐતિહાસિક સ્થળોની આપણે વાત કરીએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો સવિસ્તાર જવાબ સમજાવવાનો આવે ત્યાર પછી આપણે લઈશું હવે આપણા ઐતિહાસિક સ્થળો. તો ઐતિહાસિક સ્થળોમાં જોઈએ કે વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર જે પ્રખ્યાત છે, ચાંપાનેરનો કિલ્લો, પછી જોઈએ કે દરવાજા, સિદ્ધપુરનું રુદ્ર મહાલય છે, પછી વિરમગામનું આપણે જોઈએ મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ છે, પછી ઝૂલતા મિનારા છે અમદાવાદમાં, સીધી સૈયદની જાળી છે, પછી હરિસિંહના વેરા છે અને સરખેજનો રોજો, પછી જોઈએ રાણી સિપ્રેટની મસ્જિદ અને નગીનાવાડી એ વગેરે, પછી જોઈએ આપણે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની રાણકી વાવ, પછી વડોદરાનો આપણે જોઈએ કે વડોદરાનો રાજમહેલ અને જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો અને નવસારીની એમ કહેવાય છે કે પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. પછી વડનગરમાં બીજું આપણે જોઈએ તો કીર્તિ તોરણ તો છે જ, પણ સાથે સાથે ત્યાં તાનારીરી જે બંને બેરડી બહેનો છે એમ કહેવાય છે એનું પણ ત્યાં આપણને શિલ્પ જોવા મળે છે. અને પછી જોઈએ આપણે ત્યાર પછી હવે આપણે વાત કરીએ અને ધાર્મિક સ્થળો. તો ધાર્મિક સ્થળોમાં આપણે જોઈએ કે દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, જે એ મંદિર છે ને એની એક વિશેષતા છે તે 60 સ્થંભો ઉપર ઊભું થયેલું રચાયેલું છે એવું કહેવાય થયેલું છે. આ વિદ્યાર્થી યાદ રાખજો, આ જનરલ નોલેજના પણ આવો પ્રશ્ન પૂછાય છે. એટલે દ્વારકાધીશનું જે મંદિર છે એ 60 સ્તંભો પર ઊભું થયેલું છે અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ અને 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર છે આપણું, જે ઉત્તર ગુજરાતમાં આપણું અંબાજી જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, બહુચરાજી જે મહેસાણા જિલ્લો છે, પછી મહાકાળીનું જે મંદિર છે આપણું પાવાગઢ જે પંચમહાલ જિલ્લામાં છે, મીરાદાતા જે ઉનાવા એટલે કે પાટણ જિલ્લો, પછી જૈન તીર્થ પાલીતાણા જે ભાવનગર જિલ્લામાં છે. આ જે બધા આપણા એમ કહેવાય છે કે ગુજરાતના ધાર્મિક સ્થળો વિશેની આપણી માહિતી છે. પછી રણછોડરાયનું મંદિર છે જે ડાકોર ખેડા જિલ્લામાં છે. પછી આપણે જોઈએ કે આપણે શામળાજી છે જે અરવલ્લી જિલ્લો, એ ગુજરાતના આપણા ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થસ્થાનો છે. ત્યાર પછી જોઈએ આપણે હવે સાંસ્કૃતિક મહોત્સવો આપણા. તો ગુજરાતના સાંસ્કૃતિક મહોત્સવમાં જોઈએ પોળો જે વિજયનગર સાબરકાંઠાનો છે પોળો, પછી પતંગોત્સવ આપણો જે કહેવાય છે આપણે કાઇટ ફેસ્ટિવલ અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદ, પછી તાનારીરી મહોત્સવ મેં તમને કીધું જે વડનગરમાં છે અને ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ જે આપણે મોઢેરામાં થાય છે અને રણોત્સવ જે છે આપણે એમ કહેવાય છે એ કચ્છ આપણે જે કચ્છ છે એ વગેરે ગુજરાતના આપણા જાણીતી સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. હવે જોઈએ આપણે એના પછીનું છે બૌદ્ધ અને જૈન ધર્મની આપણી ગુફાઓ. તો ગુજરાતમાં આપણે વડનગર, તારંગા, ખંભાળિયા, પછી જોઈએ ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, પછી કોટેશ્વર, તળાજા, ડાંગ, ઝઘડિયા એ વગેરે સ્થળોના આપણે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ત્યાં આવેલી જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત. હવે આપણે અહીંયા ગુજરાતના મુખ્ય બધા મેળાઓ આપણને આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો હવે કે જે ગુજરાતની ભાતીગળ જે સંસ્કૃતિ છે આપણી એ વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક તથા એમ કહેવાય છે કે મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે, જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે આપણને આપેલી છે. મોઢેરાનો જે કહેવાય છે મેળો જે આપણે જોઈએ એ શ્રાવણ વદ અમાસ, પછી જે બહુચરાજીનો મેળો છે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો બધા મેળાની વિશેષતાઓ આપણને બતાવી છે, બધા મેળાઓ જે કઈ છે એને અહીંયા આપણને ચિત્ર પણ આપેલ છે. હવે આપણે જોઈએ ત્યારબાદ કે જે કંઈ પણ આપણા મેળાઓ છે એ આપણા જીવનમાં એમ કહેવાય છે કે આનંદ ઉત્સાહ આપણે જોવા આપણને મળે છે. એટલે પછી ત્યાર પછી જોઈએ આપણે હવે નવા પોઈન્ટ ઉપર આપણે જોઈએ તો ભારતના સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો કે જણાવો. આ વિદ્યાર્થી મિત્રો આ તફાવત ઘણીવાર બોર્ડમાં 3 માર્ક્સની અંદર પૂછાય છે, એટલે આપણે શાંતિથી એને આપણે પહેલાં
સમજવાનો છે કે પહેલા તો આપણે એનો અર્થ બતાવવાનો છે કે ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એટલે શું પ્રાકૃતિક એટલે શું તો કે ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો નદીઓ ઝરણા નદીઓના ખીણ પ્રદેશો અને જંગલો મેદાનો અને પછી આપણે જોઈએ કે રણ સાગર દરિયા કિનારા ઋતુઓ વૃક્ષો અને વનસ્પતિ જીવજંતુ પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ એમાં આપણે પ્રાકૃતિક વારસામાં થાય છે તો સાંસ્કૃતિક વારસામાં આપણે જોઈએ તો ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો ઇમારતો શિલાલેખો સ્તૂપો પછી આપણે ચૈત્ય વિહાર મંદિરો મસ્જિદો મકબરા ગુંબજો કઈ શિલાલેખો છે શિલાઓ છે કઈ દરવાજાઓ છે પૌરાણિક અને ઉત્ખનન કરેલા આપણા જે સ્થળો છે જળાશયો છે પછી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ જોવા આપણને મળે છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે તફાવતની વાત કરતા તો પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ સર્જેલો વારસો અને પછી સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જીતે સર્જેલો જે વારસો હોય એને આપણે સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખવામાં આવે છે અને પ્રાકૃતિક વારસો આપણે જોઈએ એના આગળનો પોઈન્ટ કે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે એટલે કે કુદરતી ભેટ છે એમ કહેવાય કે જે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે જ્યારે સાંસ્કૃતિક વારસો એ પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે જે પૂર્વજો તરફથી આપણે એમ કહેવાય છે કે બાપ દાદાની જે પેઢી છે આપણો વારસો જેને કહેવાય છે એટલે કે એની પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે ત્યાર પછી આપણે જોઈએ કે તે પ્રકૃતિ તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે અને આપણે જોઈએ કે સાંસ્કૃતિક વારસાની આપણે પ્રાકૃતિક વારસામાં એમ કહેવાય છે તેને સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં એને અમૂલ્ય ફાળો આપેલો છે ત્યાર પછી જોઈએ આપણે તેનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે થયેલો જોવા આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો આ તફાવત આપણે ખાસ એને યાદ રાખવાનો છે સમજવાનો છે કેમ કે આ તફાવત આપણે પરીક્ષામાં બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે કે આપણે જોઈએ હવે નવા પોઈન્ટ ઉપર કે આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ સાથી આપણે કહી શકાય આવો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સની અંદર કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એમ કહેવાય છે કે પરસ્પર એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે એટલે આપણે જોઈએ કે એમ સાથે કહી શકીએ તો કે નદીઓ પર્વતો પછી આપણે વૃક્ષો પ્રાણીઓ તેમજ જળ વાયુ અગ્નિ એ આકાશ કે જેવી પ્રકૃતિની શક્તિઓને આપણે ભારતીય સંસ્કૃતિએ દેવી રૂપ આપેલ જોવા આપણને મળે છે અને જોઈએ નદીઓને આપણે લોકમાતા તરીકે પૂજવામાં આવે છે તેથી તેને પવિત્ર પણ ગણવામાં આવે છે અને નદીઓનું પાણી આપણને ખૂબ જ ઉપયોગી બને છે ત્યાર પછી જોઈએ જે આપણો પીપળો છે વડ છે જેની આપણે પૂજા કરીએ છીએ તુલસી છે જેને આપણે પવિત્ર ગણીને તેને ધાર્મિક તરીકે આપણે મહત્વ આપવામાં આવે છે તુલસીને આપણે જોઈએ તો એમ કહેવાય છે આપણે જોઈએ આગળ હવે તુલસીની આપણે વાત કરતા એટલે કે પીપળો છે વડ છે એટલે કે આપણે વડની વડ સાવિત્રી વખતે આપણે વડની પૂજા કરવામાં આવે છે એવી રીતે આપણે જોઈએ કેટલાક પશુ પંખીઓની પણ દેવી દેવતાઓના વાહનો તરીકે આપણે સ્વીકારીએ છીએ જેવી રીતે આપણે જોઈએ છીએ સિંહ છે આપણે જોઈએ પછી એના આગળ કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રકારો પર આધારિત જોવા આપણને મળે છે